ચલો ગરર ઘંટી બાજરો ને બંટી ઘંટી ના બે પાણા એની વચમાં ડાણા ઝીણો ઝીણો લોટ થાય લોટની તો રોટલી થાય રોટલી ખાઈને જાડા થવાય રોટલી ખાઈને જાડા થવાય જોયું બાળકો રોજ રોટલી ખાવાની એટલે કેવા થવાય જાડા થવાય ચલો આપણે કુથિગનું એટલે કે કને હસવા વાળું કુથિ નને હસવા વાળું ગનું શીખી ગયા ને તો હવે આજે આપણે તેનો ભાગ એક કરીશું ચલો મારી સાથે તમારે પણ કરવાનું છે પહેલા તમારે શું કરવાનું કને હસવા વાળું છે ને હસવા વાળા બધા શબ્દો એકવાર વાંચવાના હું તમને થોડા વાંચી બતાવું છું કુલ એવું નથી બોલવાનું કને હસવા વાળું કુ એવું બોલવાનું નથી શું બોલવાનું કુલ કુળ કુહાડી કુસ ચીકુ ખુસ બરાબર એવું તમારે બોલવાનું ત્યારબાદ જો શું છે આ લખેલું છે એવું તમારે લખવાનું સાધુ ત્યારબાદ લખો તમે તો સાધુ છે ને હવે અહીંયા આપણે લખીશું કુહાડી સાબુ ખાનામાં જ લખવાનું છે સુથાર હવે નીચે પણ તમારે આવી રીતે લખવાનું બંને ખાનામાં જ લખવાનું ચલો હવે વાક્યો વાંચો અને હસવાવું એટલે કે ટીચરે શીખવાડ્યું ને કને હસવાડું કુ એવા શબ્દો ઓળખીને શું કરવાનું ગોળ કરવાનું ચલો પહેલું શું છે સુથાર તો સની નીચે શું સુથાર ખુરશી બનાવે તો સની નીચે શું છે હસવા વાળું છે ને તો એ સુથાર આખા શબ્દની ઉપર ગોળ કરવાનું પછી મને આ ખુરશીમાં પણ હસવા વાળું દેખાય છે એટલે એની ઉપર પણ ગોળ કર્યું ત્યારબાદ આ બનાવે પર હસવા વાળું નથી લુહાર કુહાડી બનાવે જો લુહારમાં હસવા વાળું અને કુહાડમાં કુપર કુહાડીમાં કુપર હસવા વાળું કુમુદ સુખડી ખાય તો હસવા વાળું દેખાય છે ને કુમુદની ઉપર કર્યું અને સની નીચે પણ શું છે હસવા વાળું એટલે સુખડી ઉપર ગોળ કર્યું ખાઈમાં હસવા વાળું છે નથી બાપુજી દુકાન જાય તો આમાં પૂની ઉપર શું છે હસવા વાળું છે એટલે એની ઉપર ગોળ કરો અને દુકાનમાં દૂની નીચે હસવા વાળું છે દની નીચે દુ એટલે કે હસવા વાળું કહેવાય ને એટલે એની ઉપર પણ ગોળ કર્યું ત્યારબાદ છે કુસુમ ગુલાબ લાવે તો કુસુમમાં ક અને સની નીચે શું છે હસવા વાળું કુસુમ ગુલાબ આ હસવા વાળું નથી એટલે એની પર નથી કર્યું બરાબર હવે શું છે બીજા હસવું વાળા શબ્દો જાતે લખો જો મેં લખ્યા છે ખુસ ચીકુ માથું ગુવળ તુલસી સુથાર સાધુ કાજુ અને છેલ્લે લાડુ જોયું બાળકો આ થયું આપણું શીખો ગુજરાતીની બુકમાં થયું ને હવે આપણે કઈ બુકમાં કરવાના લખે બાળક સરીની બુકમાં પણ કરવાનું છે તો એમાં જો બાળકો પહેલા આ વાંચવાનું પહેલા તમારે બધા શબ્દો એકવાર વાંચવાના ત્યારબાદ એકની નીચે એક લખવાના જો હું એક લખું છું કને હસવા વાળું કુ શરણાઈનો સ પણ તમારે એવું નથી બોલવાનું તમારે ખાલી શું બોલવાનું કુ સ બરાબર ચીકુ આ તમારે લખવાનું ચિત્ર જોઈ શબ્દ પૂરો કરો આ કયું ચિત્ર છે ભાઈ માળા છે પછી પૂજા કરતા એવું લાગે તપ કરતા એવું લાગે સાધુ તો સા છે એની નીચે ધને હસવા વાળું દુ પછી આ શું છે કાજુ તો કને કાનો કા છે જને હસવા વાળું જુ અને આ શું છે ભાઈ આપણે એક બકરીવાળી વાર્તા આવતી હતી સમજુ બકરીની એ લોકો શું ઓળંગીને જાય પુલ ઓળંગીને જવું હોય ને તે આ શું છે પુલ છે તો લ છે તો શું લખવાનું પુ તો પને હસવા વાળું પુ પુલ જોયું બાળકો આવી રીતે તમારે બંને પાના કમ્પ્લીટ કરવાના થેન્ક યુ બાય.